મોની અમાસના દિવસે કરો આ કામ, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સુધરી જશે સાત પેઢી. 9 ફેબ્રુઆરીના રોજ મોની અમાસ છે. મોની અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાનનું તેમજ તપ જપ અને દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તે વિશેની સમજ અયોધ્યાના પંડિત કલ્કીરામે આપી છે. સનાતન ધર્મમાં અમાસની તિથિનું વિશેષ મહત્વ છે. અમાસની તિથિ દર મહિને આવે છે, જે પૈકી મોની અમાસનું મહત્વ અનેરું છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પવિત્ર નદીઓના સ્નાનનો તેમજ તપ અને જાપનો નિયમ છે. આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. પિતૃદોષથી મુક્તિ મેળવવા અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આ અમાસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે પૂર્વજોને પ્રસન્ન કરવા તર્પણ, પિંડદાન અને દાન વગેરે કરવાની પરંપરા છે. 9 ફેબ્રુઆરી છે મૌની અમાસ. હિન્દુ પંચાંગ મુજબ માહ મહિનાના શુક્લ પક્ષની અમાસની તિથિએ મૌની અમાસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે મૌની અમાસ 9 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. જ્યોતિષ પંડિતે જણાવ્યું હતું કે મૌની અમાસના વિશેષ દિવસ ઉપર પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે તેમજ પિતૃદોષની ખામીને દૂર કરવા માટે પવિત્ર નદીમાં સ્નાન અને જાપ અને તપ કરવાનો નિયમ છે અને યથાશક્તિ મુજબ દાન કરવું જોઈએ. આંબળા અને ચોખાના દાનનું મહત્વ. જ્યોતિષ પંડિતે જણાવ્યું હતું કે મોની અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. યથાશક્તિ મુજબ આ દિવસે ગરીબોને ચોખાનું દાન કરવું જોઈએ. આ ઉપરાંત મોની અમાસના દિવસે આંબળાનું દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. આ રીતે મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદ. પંડિત કલ્કીરામ સમજાવે છે કે આ સિવાય આ દિવસે ગરીબ લોકોને જરૂરી વસ્તુઓનું દાન કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મોની અમાસના દિવસે શ્રદ્ધા અનુસાર ખાંડ, ગરમ વસ્ત્રો, અનાજ અને દૂધનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અમારો વિડિયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.